बीज 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 भाग बे। नमस्ते मित्रों, हूँ पाछो आवी गयो छु। तमने याद छे पहलाना वीडियो मा मैं तमने रतन अने सोनू द्वारा अंकुरण शुं छे ते संबंधित बधी माहिती आपी हती। अमारा बन्ने पात्रों तेमनुं ज्ञान वधारवा माटे खूब ज उत्सुक छे। जो तमने याद होय तो सोनूए काकाने मारा पग विशे पूछ्युं हतुं। चालो तमारी अने सोनूनी जिज्ञासाने समाप्त करिए अने काकानी पासे जाइए। आ वीडियोना उद्देश्यो छे, एक बीजनो फैलावो, बे बीज फैलावाना परिबळो, त्रण पर्यावरणीय संतुलन। रतन झड़पथी चाल काकाना घरे, तेमणे आजे बीजनी वार्ता पूरी करवानुं वचन आप्युं हतुं अने आजे सांजे घरे आवानुं कह्युं हतुं। चाल चाल, मारे पण ए जाणवुं छे કે આ ઝાડ અને છોડ જુદી જુદી જગ્યાએ કેવી રીતે ઉગે છે। કાકા કાકા, આવી ગયા શાળાએથી બંને, તમારો દિવસ કેવો રહ્યો? ખૂબ જ સારો। ગઈકાલે તમે અમને બીજ વિશે આપેલી માહિતી અમે અમારા વિજ્ઞાનના વર્ગમાં કહ્યું। અરે વાહ, અમારા શિક્ષકે અમારી પ્રશંસા કરી। બહુ સરસ બાળકો। કાકા, ગઈકાલે કેટલીક માહિતી અધૂરી રહી ગઈ હતી અને તમે કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા ન હતા, આજે તે બધું કહો ને? જરૂર બાળકો, હું કાલનો જ સવાલ પૂછું છું। શું બીજને પગ હોય છે? ના સોનુ, બીજના પગ હોતા નથી। તો એક જ પ્રકારના છોડ જુદા જુદા સ્થળોએ કેવી રીતે આપોઆપ ઉગી નીકળે છે? તમે ક્યારેય કોઈ ઝાડના છોડને ફરતા જોયા છે? ના કાકા। ઝાડના છોડ ફરતા નથી, તેઓ એક જગ્યાએ જ ઉગે છે। સરસ બાળકો, મને એક વાત કહો, જ્યારે ગઈકાલે તમે જે બીજ હાથમાં લીધા હતા ત્યારે તેમની કઈ વિશેષતા ઉપર તમારું ધ્યાન ગયું હતું? તે દેખાવમાં નાનો હતો અને હળવો પણ। કાકા, આજે શાળામાંથી આવતા હતા ત્યારે મેં બીજની જેવું સફેદ કંઈક ઉડતું જોયું અને એ હું સાથે પણ લાવ્યો છું। વાહ રતન, તે બીજની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા ધ્યાનમાં લીધી છે અને રતન, તારી સાથે જે લાવ્યો છે તે બતાવ। આ લો કાકા, આ કપાસના દાણા છે, બાળકો જુઓ તેમાં રેસા છે। હા કાકા, પણ ગઈકાલે કઠોળ અને વટાણાના દાણામાં તો કોઈ તંતુ ન હતા। બેટા, ઘણા પ્રકારના બીજ હોય છે, તમે તેમના દેખાવ આકાર રંગ અને રચનાના આધારે તેમને વર્ગીકૃત કરી શકો છો। આ કેટલી વિગતવાર જાણકારી છે, બીજને જેટલું જાણો તેટલું ઓછું છે। સાચે જ। ચાલો તમે મને એ બતાવો કે તમે તમારા ઘરમાં કયા બીજ જોયા છે? બીજ ઘરે? હા બેટા, શાકભાજી સિવાય મમ્મીના રસોડામાં ઘણા બીજ મળતા હોય છે। મારા મનપસંદ જેમ રાજમા। બરાબર, વધુ કહો। ચણા, કઠોળ, વટાણા। કાકા, આપણે જે મીઠી વરિયાળી ખાઈએ છીએ તેમાંથી પણ બીજ નીકળે છે અને તે તો એકદમ નાનું અને હલકું હોય છે। હા, તમે સાચું કહ્યું। હવે જો તમે કાળજીપૂર્વક વિચારો તો આ બધા બીજ જુદા જુદા રંગ આકાર બનાવટના છે। હા કાકા, કેટલાક બીજ દેખાવમાં મોટા અને કેટલાક નાના હોય છે, કેટલાકમાં રેસા હોય છે તો કેટલાકમાં નથી હોતા। બીજનો ફેલાવો આ બધી બાબતો પર આધારિત છે। બીજનો ફેલાવો? હા બાળકો, બીજનો ફેલાવો એટલે એ બીજ છોડ, હવા, પાણી, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે જેવા પરિબળો દ્વારા
અલગ થઈને દૂર દૂર સુધી ફેલાવવાની પ્રક્રિયા। કાકા આ બીજને હવા પાણી પક્ષીઓ પ્રાણીઓ અથવા માણસો જેવા પરિબળો દ્વારા કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે તે સાંભળીને ખૂબ જ રોમાંચક લાગે છે। ચાલો હું તમને જુદા જુદા ઉદાહરણો આપીને સમજાવું। કાકા રતન દ્વારા લાવેલા કપાસના બીજ બતાવે છે। બાળકો કપાસના આ બીજ જુઓ, જે હલકા અને રૂંવાટી વાળા છે, જેના કારણે તેઓ પવન સાથે ઉડી જાય છે। આ રીતે તેઓ ફેલાય છે અથવા એનો ફેલાવો થાય છે। સિંહપર્ણ બીજ પણ રૂંવાટી વાળું અને હલકું હોય છે, જેના કારણે તે હવા દ્વારા ફેલાય છે। હવે હું સમજી શકું છું કે હવા બીજને ફેલાવવામાં કેવી રીતે મદદ કરે છે। આવા ઘણા બીજ પ્રાણી પક્ષીઓ દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે। પક્ષી પણ કાકા? અરે, તેમના માટે તો ખૂબ જ સરળ છે। અજાણતા જ તેઓ કેટલા બીજનો ફેલાવો કરે છે। ઉદાહરણો આપીને સમજાવો ને। કહું છું, કેટલાક ઝાડના છોડના ફળ રસદાર અને ઘાટા રંગના હોય છે, જે પક્ષીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે। પક્ષીઓ તે ફળોને બીજ સાથે ખાય છે, પછી પાચન ક્રિયાના અંતે બીજને મળના રૂપમાં છોડી દે છે। આ રીતે બીજનો પક્ષીઓ દ્વારા ફેલાવો થાય છે। શું બીજનો ફેલાવો આ રીતે થાય છે? હા બેટા, પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો કરવાની આ એક રીત છે। કેટલાક બીજ હલકા હોવાના કારણે તેમની પાંખોમાં, પંજામાં અને ચાંચમાં ચોટી જાય છે અને તેઓ તેમની સાથે જુદા જુદા સ્થળોએ પહોંચે છે। કાકા, મેં ઘણા પક્ષીઓને ચાંચમાં કેટલીક ચીજો દબાવતા જોયા છે। હા, કેટલાક પક્ષીઓ બીજને ચાંચમાં દબાવીને તેને ગમે ત્યાં ફેંકી દે છે। પક્ષીઓ આ બધી રીતે બીજ વેર વિખેર કરે છે। વાહ, સાંભળવું કેટલું રસપ્રદ છે! જો બીજને બધા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળે તો તે અંકુર ફૂટશે અને એક નવો છોડ બનશે। કાકા, પ્રાણીઓ પણ એવી જ રીતે બીજનો ફેલાવો કરે છે? હા, ખરેખર પ્રાણીઓ બીજ સહિત ઘણા ફળો ખાય છે અને પછી પાચનના અંતમાં બીજને મળના રૂપમાં ત્યાગ કરે છે। કેટલાક પ્રાણીઓના શરીર પર વાળ હોય છે, જેમાં આ બીજ અટકી જાય છે અને તેમની સાથે સાથે જુદા સ્થળોએ પહોંચે છે। તો સમજી ગયા ને બાળકો કે ઝાડ અને છોડની વિવિધતા જાળવવામાં પ્રાણીઓ અને પક્ષીઓ કેટલા ઉપયોગી છે? સફરજન, કેરી આવા કેટલાક ફળો જેના બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે। જી જી, તેમના મળમાંથી બીજ આવે છે? તેનાથી શું થાય, તે જમીનમાં ભળી જાય છે અને પછી અંકુરિત થાય છે। કાકા, શું પ્રાણીઓ પણ આ રીતે બીજનો ફેલાવો કરે છે? હા, બિલકુલ સાચું। તેમના બીજ પાણીના પ્રવાહ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે। ઉદાહરણ આપીને સમજાવો ને કાકા। બાળકો, જેમ તમે જાણો છો, નારિયેળનું ઝાડ સમુદ્ર કિનારે જ હોય છે। માત્ર નારિયેળનું બીજ નહીં, પરંતુ નારિયેળનું આખું ફળ પાણીમાં તરવાના કારણે દરિયામાં એક કિનારેથી બીજે કિનારે સરળતાથી જાય છે। જ્યારે તે જમીન પર પહોંચે છે અને તે અંકુરણ માટે અનુકૂળ પરિસ્થિતિઓ મેળવે છે, પછી તે અંકુર ફૂટવાનું શરૂ કરે છે। એ જ રીતે કમળના ફૂલના બીજ પાણીના પ્રવાહ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે અને તે ફેલાય છે। નારિયેળના બીજ કેટલા વિશિષ્ટ રીતે ફેલાય છે! એકદમ સાચું કીધું તમે રતન। જો મારી ભૂલ ન થાય
તો તમને વટાણાનું શાક બહુ ગમે છે ને? હા કાકા, કાકીએ આજે વટાણાનું શાક બનાવ્યું છે, તો પછી હું આજે ખાધા પછી જ જઈશ. હા હા હા, ઓહ ના, વટાણા અને રાજમા વિશે ઘણી મજાની વાતો કહેવા જઈ રહ્યો છું. શું તમે વિચારી શકો છો મારા મિત્રો? કાકા, વટાણા એટલે કે કઠોળ વિશે કઈ મજાની વાત કહેવાના છે? શું કાકા? સારું, તમે જોયું છે કે વટાણા અને રાજમાના દાણા શીંગોમાં હોય છે. હા કાકા. વટાણા અને રાજમા પોતાના બીજનો ફેલાવો પોતે જ કરે છે. એ કઈ રીતે કાકા? જ્યારે વટાણાની શીંગો પાકી જાય છે ત્યારે તે દબાણને કારણે ફૂટે છે, જેના કારણે તેના દાણા દૂર દૂર જાય છે અને પડે છે. તેને વિસ્ફોટ દ્વારા બીજનો ફેલાવો કહેવામાં આવે છે. વિસ્ફોટ? કાકા, આજે મજા આવી ગઈ. તમે ખૂબ જ રસપ્રદ માહિતી આપી છે. અમને એ પણ ખબર નહોતી કે પવન, પાણી, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે વૃક્ષોના બીજ ફેલાવવામાં કેવી રીતે મદદ કરે છે. બાળકો, પણ આ દુનિયામાં જેટલા જીવો છે, વૃક્ષો અને છોડ છે, તે બધા પર્યાવરણ અને એકબીજા પર આધારિત છે, જેના કારણે પર્યાવરણનું સંતુલન બની રહે છે. મતલબ શું? પર્યાવરણ અને પ્રાણી સૃષ્ટિ, વૃક્ષ છોડ વચ્ચેનો સંબંધ, તેને પર્યાવરણનું સંતુલન કહે છે. તે સંતુલિત બની રહે તે માટે માણસોએ વિશેષ કાળજી લેવી પડશે. તેનું સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને બગડવાના લીધે પૂર, દુષ્કાળ, રોગો વગેરેનું જોખમ રહેલું છે. સારું, તો તેનું સંતુલન ન બગડે તે માટે આપણે શું કરવું જોઈએ? આ માટે આપણે આપણા વાતાવરણની સંભાળ રાખવાની જરૂર છે. પૃથ્વીના એક તૃતીયાંશ ભાગમાં જંગલ હોવું જરૂરી છે, અને જેમ આપણે વસ્તીમાં વૃદ્ધિ પામી રહ્યા છે, આ સંતુલન બનાવવા માટે જળ સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. આપણે વિચારપૂર્વક પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને તેનો વ્યય થતો બચાવવો જોઈએ. સમજ પડી ગઈ કાકા, અમે વચન લઈએ છીએ કે અમે પણ વૃક્ષારોપણ કરીશું. આજે અમે બીજના ફેલાવા અને પર્યાવરણના સંતુલન વિશે તમારી પાસેથી ઘણું શીખ્યા. જોયું બાળકો, બધા વૃક્ષ, પ્રાણીઓ અને પક્ષીઓ એકબીજા પર કેવી રીતે નિર્ભર છે અને હંમેશા એકબીજાની સહાય કરવા માટે તત્પર હોય છે. તમારે હંમેશા આ રીતે એકબીજાની મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ અને શાંતિ હંમેશા વસે તેવું આ વિશ્વને રહેવા માટે એક ઉત્તમ સ્થળ બનાવવું જોઈએ.